राम राम सीताराम, जय श्री कृष्ण, जय माता जी, जय गोपाल, जय ठाकुर जन, जय जलाराम, जय जिनेन्द्र, जय स्वामीनारायण, महादेव, हर 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 महादेव। केम छो? मोजमा? તો વાંધો નહીં મારા બાપુલી, મોજમાં જ રહેવાનું. તો બાકી કે છે અત્યારે 7:15 ને મેડમજી આવ્યા છે રસોડામાં ટિફિન બનાવવા માટે. કારણ કે હમણાં કેટલા દિવસથી આપણે ટિફિન નહોતા લઈ જતા, તો થોડી તબિયતમાં આગળ પાછળ થઈ જતા. 19:20 ભૂખ ના આવી, પણ આજ તો કીધું મેડમજી ને તું મને ટિફિન બનાવી દે, આજે આપણે લઈ જ જવું છે. તો મેડમજી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે તો પેલા આપણે છે ને આપણી લાડુ ને સાફ સફાઈ કરવા જવી છે, કારણ કે માણકી દેવાની છે જે રિપેરમાં. ઘરેથી કારીગર લઈ જશે ને પાછા મૂકી જશે, એમાં બહુ પ્રોબ્લેમ આવે છે. હમણાં ઓઇલ ઉડે છે ને એવું બધું કરે છે, તો કપડાં પણ બગડે છે ને હારે હારે. આપણા બૂટ કે ચપ્પલ કે જે કંઈ પણ પહેર્યું બધું બગાડે છે. એટલે આજે કીધું અમને સર્વિસમાં મૂકી દઈને લાડુ લઈને આપણે ઓફિસે જતા રહી. તો લાડુને પહેલાં સર્વિસ કરવી પડે એમ છે, કારણ કે પાર્કિંગમાં રાખી છે તો ભૂર પવન બહુ હોય, તો એના હિસાબે ધૂળ પણ એટલી ઉડે છે. એટલે આખી ગાડી ઉપર ડસ્ટિંગ થઈ ગયું છે, એટલે પેલા બધું સાફ કરવાનું છે ને પછી આપણે નાઈ ધોઈને ફ્રેશ થવાનું છે. એટલે મેડમજીને મેં કીધું કે હું પેલા જતો આવું ગાડી સાફ કરવા અને આવીને પછી ફ્રેશ થાવ છું. તો ફાઇનલી વાગી ગયા છે 7:30 ને આપણે થઈ ગયા છીએ એકદમ રેડી, ચા પાણી નાસ્તો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને મેડમજી ઠામણા ડિપાર્ટમેન્ટમાં વાસી ઠામણા કે તાજા ઠામણા? વાસી વાસી. ઓકે, વાસી ઠામણા ઉઠકે છે. ચલો હવે આપણે ભાગી દઈએ સીધા ઓફિસે, ને ઓફિસે આવીને પછી મળશું. ત્યાં સુધીમાં મેડમજી તમારી યાર હું લમણા ટીકું કરે છે, પછી તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે નીચે, હું પાછો આવું ને ત્યારે. લમણા ટીકું ન હોય, જો મારી આગળ એકલી એકલી હોય કામ હોય તો કરો. આજે ગામમાં જવાનું પ્લાન છે, જો ગામમાં જઈશ તો ગામમાં થોડુંક શેર કરીશ, કઈક જે કઈ ખરીદી કરીશ કે જે કઈ લઈશ ત્યાં દુકાને હશે શોપ પર અલાઉડ, તો શોપ પર બતાવીશ, નહીતર પછી ઘરે આવીને બતાવીશું કે અમે શું લીધું છે એમ. ઓકે, કઈ વાંધો નહીં. ચલો તો આપણે હવે ભાગી જઈએ ઓફિસ ને. જો આ પરસેવો વેડો ને ચાંદલો સીધો લીટો થઈ ગયો. આમ ચલો વાગી ગયા છે કેટલા? બપોરના 12:15. અને હવે બેસી જઈએ છીએ આપણે જમવા માટે, કેમ કે પછી જોવાનું છે આપણે ગામમાં. મેં સવારમાં જ કીધું હતું કે જો મેળ આવશે તો જઈશું, એવો કંઈક પ્લાન છે. તો ફાઇનલી આજે જવાનું છે, કારણ કે હવે એક બે દિવસમાં નીકળવાનું છે. આજે તો કાલે નીકળીએ કે પરમ દિવસે નીકળીએ એવી રીતના, પણ તમને વિડીયો થોડોક આગળ પાછળ મળશે, કદાચ અમે નીકળી ગયા પછી પણ મળી શકે છે, કેમ કે અગાઉથી સ્ટોક જોઈએ છે એટલા માટે. તો અત્યારે જવાનું છે ગામમાં ને જમવામાં છે સાદું ને સિમ્પલ. આપણું જે સાંજનું બનાવી લેતી સેવપુરી, એ જ મસાલો ને સ્ટફિંગ બધું રેડી કરી દીધું છે, ખાલી સેવ નાખવાની બાકી છે ને. હારે છે ઠંડી ઠંડી છાસ, તો તમારે કોઈ નાખવા બપોર કરવો હોય તો આવી જાઓ. ફાઈનલી જઈએ, એ પહેલાં જ અવાજ માંડ્યો છે જવાબ આપવા કે ગળું માંડ્યું છે બેસવા, તો હવે શું થાય એ ખબર નહીં. કઈ વાંધો નહીં, આવે લગભગ તો આવેલું જ હશે. આપણે ગામમાંથી આવી ગયા, ખરીદી કરીને ગયા, અત્યારે એનો બતાવ્યું ને કે ગામમાં એનો બતાવ્યું, નાની એવી ઝલક એક બતાવી હતી જરાક અમથી, કે હાઇપરલેપ્સમાં લઈને કે ટ્રાફિક કેવડો કરતો માંગનાથવાળા રોડ ઉપર. અને ખરીદીમાં કેવી છે આપણે નાઇટ ડ્રેસની ખરીદી સુવિધા નાઇટવેરમાંથી. સોરી, ત્યાં જઈને કંઈ વિડીયો શૂટ કર્યો નહીં કે તમને બતાવ્યું નહીં, મને થોડી ખચકાટ થઈ કે કેમ કેમેરો ઉઠાવું ને કેમ ત્યાં વિડીયો શૂટ કરું, એટલા માટે કંઈ બતાવ્યું નહીં. પણ હવે હું તમને અહીંયા આવીને બતાવી દઉં કે મેં કેવા કેવા નાઇટવેરની ખરીદી કરી છે. ને હારે લીધી છે સ્ટ્રોબેરી, ડાંગમાં મળે એ સ્ટ્રોબેરી અહીંયા તો મળે જ નહીં, છતાં પણ આ બોક્સમાંથી એકાદી બે સ્ટ્રોબેરી ખાઈને આમ સંતુષ્ટિ કરી લેશું કે ના આપણે શાંતિ થઈ ગઈ કે આપણે સ્ટ્રોબેરી ખાધી એમ. બાકી જે ડાંગમાં મળે ફ્રેશ ફ્રેશ એકદમ ઝાડવામાંથી તોડી તોડી એવી અહીંયા થોડી મળે, ને એના જેવો સ્વાદ બી ન આવે. બાકી લીધા છે ચાંદલા, કાંઈ એટલી બધી ખરીદી ખાસ કરી નથી, અને લૂઝર બસ આટલું જ લીધું છે, બાકી કાંઈ લીધું નથી. ગયા એવા તો પાછા વહી એવા હતા. અને હવે હું બતાવું કે મેં નાઇટવેર કેવા કેવા લીધા છે. ચાલો અહીંયા છે આપણા 3 નાઇટવેર, 1, 2 અને 3. હવે આ 3માંથી તમને કયો ગમ્યો એ તમે કહેજો, બાકી હમણાં હું પહેરીને બતાવીશ ને. મારા બેનને તો આ ગમ્યો છે, આ વાળો એ કે એ વાળો મસ્ત છે. હવે ટ્રાય કરીએ પછી આપણે જોઈએ કેવા લાગે છે નાઇટવેર. કેમ માય બેન? ચાલો આ આપણો ફર્સ્ટ નંબરનો નાઇટડ્રેસ છે, કેવો લાગે છે તમે બધા કેજો. આ આપણો સેકન્ડ નંબરનો છે, આ પણ કેવો લાગે છે તમે બધા કેજો. આમાં કઈક બેક સાઈડની પ્રિન્ટ છે એવું કઈક છે, મને આઈડિયા નથી કેવો લાગતો હોય. આ વાળો છે લાસ્ટ. તો 3 નાઇટ ડ્રેસ કઈક આવી ખરીદી કરી છે આપણે, કેવા લાગે છે તમે જણાવવાનું છે. ફર્સ્ટ વાળો સારો છે, સેકન્ડ કે થર્ડ કેવો સારો લાગે છે તમે બધા જણાવજો. ને હવે મળીએ 5. બોલો માય, તમને ક્યાં ક્યાં નાઇટ ડ્રેસ ગમ્યો? અમારા બેનના એક જ ગમ્યો, ઓલા બેનો ગમ્યો, મને કે સૂટ નથી થતા આ બે વાળા. તો કંઈ નહીં, જોઈએ સાબજી આવીને પછી સાબજી શું કહે છે, કેવા લાગ્યા છે કેવા ગમ્યા છે.
આવી કઈ ખરીદી હતી અને સ્પેશિયલી મને પ્રાઇસ ના લઈને સુવિધા ગઈ હું, કેમ કે ત્યાં થોડીક રીઝનેબલ પ્રાઇસ લઈ ગઈ મને. બીજી બધી શોપ કરતા જ્યાં હું અત્યાર સુધી ખરીદી કરતી ને એમના કરતા, એટલા માટે. તો આવી કઈક આપણી નાઇટવેરની શોપિંગ હતી. હવે તમને કોઈને ગમતી હોય તો, હવે તમને કોઈને ગમતું હોય અને ગમ્યા હોય કદાચ નાઇટવેર, તો એક વખત ચોક્કસ મુલાકાત કરજો. માંગનાથ મેઇન રોડ પર સુવિધા છે. સોરી, ઘણા બધા એવું કે છે મળે ત્યારે કે તમે ક્યાંથી ખરીદી કરો છો એડ્રેસ સહિત પાકું બતાવો, પણ એવું થતું નથી અને હું ભૂલી જાઉં છું. યાર તો પછી હું સંકોચના લીધે કેમેરો હાથમાં નથી ઉપાડતી, તો નથી વિડીયો શૂટ કરતી. આજે પણ મેં એવું જ કર્યું કે સુવિધામાંથી બે વખત હાથમાં ફોન લીધો કે હું શૂટ કરું, પણ પછી પાછું માંડી વાળ્યું કે નહીં શૂટ નથી કરું. તો આવું કંઈ કોઈ જ મારી એકલી જાઉં ને ત્યારની હાલત. બાકી સાપજી હારે હોય તો કેમેરો ઉપડી ગયો હોય તો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી કેમેરો ઉપાડવામાં, પણ સાપજી ન હોય ત્યારે થોડીક ખચકાટ થઈ જાય. તો એક વખત સુવિધામાં મુલાકાત કરજો. કોઈ પેડ પ્રમોશન નથી કરતી, પણ સ્પેશિયલી મને ગમ્યું અને મટીરિયલ વાઇઝ બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ ને બહુ મસ્ત મટીરિયલ છે. એટલે મટીરિયલ વાઇઝ પણ બહુ મસ્ત છે અને પ્રાઇસ પણ રિઝનેબલ છે. જે રીતનું મટીરિયલ છે એટલી જ પ્રાઇસ છે, કોસ્ટલી નથી બહુ. એટલે હું તમને હજી એક વખત કહું છું કે મુલાકાત કરજો સુવિધામાં, તો તમને ગમશે. ચલો, ફેશન શો પૂરો થઈ ગયો, હવે ખાવાની છે સ્ટ્રોબેરી, કેમ કે લાગી છે ભૂખ. તો ટ્રાય કરી જ લઈએ કે અહીંયાની આપણી સ્ટ્રોબેરી કેવી આવે. ડાંગ જિલ્લા કરતા જૂનાગઢ જિલ્લામાં સ્ટ્રોબેરી આવે, આવે તો મહારાષ્ટ્ર ને ડાંગ એ સાઈડ થી, પણ કેવી આવે એમ ચેપાઈ ગઈ છે. અહીંયા તાજી મળે જ ને અત્યારે. અહીંયા ખાવી હોય જૂનાગઢમાં તો વિશાલભાઈ ની વાડી યાદ આવે, વિશાલભાઈ જેસડિયા કે આણંદ પર, જ્યાંથી આપણે સ્ટ્રોબેરી કલેક્ટ કરતા ને પછી ખતા એ, કેમ કે એ મસ્ત એકદમ ફ્રેશ ફ્રેશ હોય. આ એના જેવો સ્વાદ ન આવે તો પણ સ્ટ્રોબેરી ખાઈને સ્વાદ લઈ લેવાનો, કેમ માહી બેન? એ મારા બેન ફોનમાં બીજી છે અત્યારે. ચલો લ્યો સ્ટ્રોબેરી તમે બી. કેટલા રૂપિયાનું બોક્સ લીધું તું માહી? 40. 40 રૂપિયા? 40 જેટલું ન નીકળી, ખરાબ જ નીકળી નોકરી. કોઈ દી આ ધંધો કરાય નહીં, હું કોઈ દી લેતી નથી, પણ આજ વરી હરફ પકડવાના ધંધા કર્યા. મેં કીધું લેવા દેજે, કેવી ઈચ્છા થઈ હતી, કીધું હારી નીકળશે તો ખાવું. હા, જાવી મિસ્ટર ધવલ નહીં દેવું, આમાં ધવલ ને કઈ દીધા જેવું નથી, ને કેવું કઈ ખીજા એવું છે. આવે પેલા ખાઈ ગયું. વાગી ગયા છે 4:15 અને ઘરમાં લાઈટ જતી રહી છે અને હારો આપણે લાઇટ તો નથી જ, પણ પ્લસમાં મોબાઈલમાં બેટરી પણ નથી ને વિડીયો એડિટિંગ પણ કરવાનું બાકી છે. એડિટિંગ તો ઠીક, પણ વિડીયો શૂટિંગ પણ બાકી છે, કેમ કે શૂટ પણ નથી થયો અને જવાનો પ્લાન એક દિવસ મોડો હતો, એની જગ્યાએ એક દિવસ વહેલો થઈ જાય છે. તો આપણે નીકળવાનું છે, નીકળવાનું હતું 24 અને એની જગ્યાએ નીકળવાનું નક્કી થઈ ગયું છે 23, તો એક વિડીયો ઘટે છે મારે, કેમ કે મેં 3 દિવસમાં સ્ટોપ કરીને 1 દિવસમાં ખેંચીને વિડીયો કર્યો હતો, પણ તો પણ ન થયું. તો એક વિડીયો ઘટે છે એ પણ પૂરો કરવાનો છે, પણ પહેલાં અત્યારે આ કરવાનું છે. માં છે એવડું ટેન્શન આવી ગયું છે કે કંઈ ખબર નથી પડતી, જો થશે જશે નહીં, જો થશે તો તમને રેગ્યુલર કન્ટિન્યુ મળશે, નહીં તો 1 દિવસ વચ્ચે સ્ટોપ આવશે વિડીયોમાં, તો જોઈએ આગળ શું થાય છે. બાકી વાત, અત્યારે 4:30 હું 3 વાગ્યાની ચા પીવું છું, આજે એવી હાલત ફિક્સ થઈ ગઈ છે મારી. અત્યારે લાઇટ જતી રહી ને એક વાર એડિટિંગમાં આઈ મૂવીમાં ખબર નહીં કયો પ્રોબ્લેમ આવ્યો, કે જે મેં પરિક્રમાનો વિડીયો અપલોડ કર્યો હતો, સેકન્ડ વિડીયો જે આપણે અપલોડ કર્યો હોય પરિક્રમાને લઈને, એ વિડીયો એક્સપોર્ટ જ નથી થવા દેતો. તો હું સવારની જ મૂકતી હતી, મને એમ હતું કે નેટવર્કમાં કોઈ પ્રોબ્લેમ છે, પણ નેટવર્કમાં કોઈ પ્રોબ્લેમ જ નહોતી હતી. પછી મેં નાની ક્લિપ કરીને 3 મિનિટનો જ ખાલી વિડીયો કર્યો, છતાં પણ એ વિડીયો એક્સપોર્ટ ન થવા દીધો. તો ખબર નહીં કેમ હોય કે શું પ્રોબ્લેમ હોય. પછી VN માં કર્યું છે, VN માં મને એડિટિંગ ફાવતું નથી ને ગમતું નથી, તો એના કારણે માથું એકદમ ચસાકા લે છે ને ઉપરથી સબ્જી હજી આવવાના છે આજે મોડા. તો જોઈએ હું થાય ને કેટલીક હાલત થાય ને ક્યાં સુધી કન્ટિન્યુ કરી શકીએ છીએ. બાકી અત્યારે હું ચા પી લઉં, ચા પીને સીધું જવાનું છે, પેલા કપડાં પ્રેસમાં પછી લેવા. આવી ગયા છે 7:45 અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે, ને આપણા સાપજી હજી આવ્યા નથી, કેમ કે મિસ્ટર ધવલને ખબર નહીં શું કામ છે કે ક્યાં રસ્તામાં અટવાઈ ગયા છે. ક્યાર ના ગયા છે 3:45 હું નીકળી ગયો ઓલરેડી, કેમ કે જવાનું છે તો શાકભાજી બધું પડ્યું હતું, તમે કીધું ઠેકાણે થઈ જાય. શાકભાજી તો આમાં બાફી નાખ્યા છે ફ્લાવર, વટાણા, બટેકું ને ટામેટું, અને ઉપર નાખ્યો છે પાઉંભાજીનો મસાલો, કેમ કે આજે નવો અખતરો કર્યો હતો. એવરેસ્ટનો મસાલો નાખીને વેજીટેબલ બાફ્યું હતું. અહીંયા છે સલાડ માટેના કાંદા ટામેટા, વઘાર માટેની ડુંગળી અને ટામેટા પ્યુરી, હમણાં વઘાર કરવાનો છે. તો ફટાફટ ભાજીનો વઘાર કરી નાખું, કેમ કે તમારી જોડે શેર શું કરું, લસણ ની ચટણી ઓલરેડી આપી આગળ બનાવેલી જ છે, એટલે કાંઈ બનાવવાની નથી, ને ભાજીની રેસીપી આમ પણ ઘણી વાર આપી દીધી છે. તો સાપજી આવે પછી સીધા મુલાકાત કરીએ, ત્યાં સુધીમાં હું મોબાઈલ ચાર્જિંગમાં પણ મૂકી દઉં, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં,
જવાનું છે બધું એટલું બધું માથે આવી ગયું કે કઈ ધ્યાન નથી પડતું કે હું કરું ને હું ન કરું. ફટાફટ હું ભાજી નો વઘાર કરી નાખું પછી મળીએ. ચલો વાગી ગયા છે અત્યારે 7:30 અને જસ્ટ આપણે હજી ઘરે પહોંચ્યા છીએ અને મેડમ જી કહે છે કે હું એકલી નમણા જીત કરીને આવ થાકી ગઈ છું, તો કે થોડીક વાર તમે પણ ઇન્વોલ્વ થાવ વિડીયોમાં. તો ફાઇનલી આપણે ઇન્વોલ્વ થઈ ગયા છીએ, પણ આજે કહીએ ને કે ચા મળ્યો જ નથી બપોરનો, 4 વાગ્યાનો અને અત્યારે હવે ચા પીવાનો ટાઈમ પણ નથી આપણી પાસે, કારણ કે આ બધું હજી બાકી છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી. તો મેડમ જી ઓકે, પણ કાંઈ વાંધો નહીં. આપણે ત્યાં સુધી ફ્રેશ થઈ જઈએ, હાથ પગ મોઢું બધું ધોઈ નાખીએ, કારણ કે આમ જો આ બધો વે કેવો છે આપડે મજા જ નથી આવતી ઘરે, પણ ટાઈમ નથી મળતો આપણે આ બધું સાફ સુફ કરવાનું, એનું શું કરવું મેડમજી? ના ભાઈ ના, તો આમાં હું હાવ અઘોરી બાવો થઈ જાઉં. મોજ લૂંટવા અને હમણાં પરિક્રમાર્થી આવી જશે આપણે એપાર્ટમેન્ટમાં એટલે ફ્લેટમાં, પછી જાણશું એમના શું હાલ છે ને શું છે ને બધી મારે એડિટિંગ બાકી છે, અપલોડિંગ બાકી છે, થંબનેલ બાકી છે, દિવસ બેચો છે એક અને વિડીયો બાકી છે બે. એક દી માં બે વિડીયો કવર કરો સેના કરવા એ નથી ખબર પડતી, નહીતર એક વિડીયો નહીં મળે. અગાઉ કીધું છે એમ ભાજીમાં શું કહે આજ હારી છે એટલે સ્વાદ થોડો અલગ દેખાય છે, એટલે એમ ભાવ એવો છે કે નથી ભાવ એવો છે? થોડો થોડો ભાવ એવો છે, થોડો થોડો જ ભાવ એવો છે, હાવ નથી ભાવ એવો બહુ હશે. મેં નવો પ્લાન કર્યો પેલા કરતા, મને એવું લાગ્યું કે પેલા કરતા સારી બની છે, પણ સાબજીએ કહી દીધું થોડુંક થોડુંક જ ભાવે છે, એને ખબર નહીં જીભનો સ્વાદ ફરી ગયો છે કે શું છે. કોઈ વસ્તુમાં એમ નથી કેતા કે આ વસ્તુ હારી બની છે, ભાજી બની છે એક નંબર. મને તો લાગ્યું એવું મેં કીધું, પછી એવો તારી ઈચ્છા એમ ધરાવી ન હોય મારી ઈચ્છા, એમ મને એમ લાગ્યું કે મસ્ત ભાજી બની છે મારાથી, આવી કોઈ દી નથી બનતી, બહારની ખાતા હોય ને એના જેવો મને ટેસ્ટ આવ્યો જ. ખા તે હું તો ખાઈશ જ, તમારું કહું છું, કાંઈ વાંધો નહીં. હાલો કોઈ વખાણ ન કરે કંઈ નહીં, આપણે ક્યાં કોઈને વખાણની જરૂર છે? આપણે પણ હવે વ્યારા કરી લઈએ, તમારે કોઈને વ્યારા પાણી કરવો હોય તો આવી જાઓ ફટાફટ વ્યારા કરવા. હાલ ભાજી તો ન ભાઈવી મારા વાલાને, નહીં પણ મિસ્ટર અકબરીને ભાજી તો ન ભાઈ, આપણે મિસ્ટર અકબરી જ કહેવું, કેમ કે બે દિવસથી અમારી રેસીપી ઉપર આમ કરે છે. કાલ સેવ પૂરી કરી તો કે નથી ભાઈવી, બસ બાજુમાં આવી પીતી ને તો બાજુવાળાને પૂછ્યું તો કે બહુ મસ્ત બની છે, તો કાલે મારે એવું થયું તું ફજેતી અને ખાધું નહીં, આજે એમ થયું. આજે ભાજી બનાવી બાજુવાળા હાચોડા, બાજુવાળા એટલે માહીબેન નહીં, માહીબેનની બાજુમાં એક ઘર છે ને એ ઘરવાળા એ આવી ને દીધી, તો દીધી કે કોકે ક્યાંક ભાજી બનાવી ને એવી સ્મેલ આવે છે, બહાર એટલી મસ્ત સ્મેલ આવતી, હું બહાર ગઈ તો મને સ્મેલ આવતી હતી, એવી સરસ ભાજી બની હતી, તોય કે ભાજીનો સ્વાદ નથી આવ્યો. કાંઈ વાંધો નહીં, આપણી રસોઈમાં સ્વાદ નથી આવતો એટલે આપણે કંઈક બીજું જ વિચારવાનું રહીએ, કે હવે હું હાલતું હોય તો સમજી તો ગયા જઈશું, ઈશારામાં સમજદાર કોઈ ઈશારા કાપી તો જીવ હોય આપણે ખબર નથી, ખબર પડે તેથી જોયું છે. બાકી બધા અત્યારે પૂછીએ કે આપણી પસંદના નાઇટ ડ્રેસ આવ્યા છે, હવે એમાં ગમે છે કે એમાં એમ જ કરે છે, તો પછી આપણે સમજી જ લેવાનું કે હવે આપણે દારિયા પાણી અહીંથી જલ્દી પૂરા થવાના લાગે છે. બોલો નાઇટ ડ્રેસ ગમ છે કે શું થઈ છે? જો ચેક કરું તારું ઈ ચેક ન કરવાનું ભાઈ, તમારે ખાલી કલર ને કપડું ને ઈ જ જોવાનું છે અને ઈ જ વસ્તુ કહેવાની છે ખાલી. આ આ તો વાંચી લીધું તું, ઈ છે. ક્યાંથી લીધું તું? આખી પેર છે. કયું ગઈ હું તમને વધારે? હજી ઓલું જોઈ લ્યો પેલા, બધા નોખા નોખા કરી નાખ્યા, મેં હકેલા હતા પણ હવે આપડે ગરજ છે એટલે કઈ કેવાય નહીં, બહુ વધારે ગમતું હોય કેજો.
અમાર બેની પસંદ સરખી જ થવી જોઈએ એવું ના હું કહું છું તમાર બેન કે મને પહેરાતા પેલો ગઈમો ગ્રીન કલર મને પહેરાતા એવું લાગ્યું મેં હમણાં વિડીયો એડિટિંગ કરતી હતી ને તો હા કે એ થોડોક સરસ લાગ્યો છે વ્યવસ્થિત આ બી થોડીક જાડી લાગુ છે મને ઓલામાં થોડો કલર બાકી આપણે આ કલર ને કોઈ પૂગે છે નહીં આ બસ એ રેવા દો પોપટિયો પોપટિયો જોરદાર મારા આની ઉપર પહેરવશ પોપટિયો પોપટિયો કેમ બસ ચાલો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય.